આપણે 80 વાળા રાઇમિંગ વર્ડ્સ જોયા હતા, હવે આપણે EN વાળા રાઇમિંગ વર્ડ્સ જોઈએ. PEN પેન, HEN હેન, TEN ટેન, DEN ડેન, MEN મેન. હવે આપણે રાઇમિંગ વર્ડ્સ જોઈએ કે કઈ રીતે સ્પેલિંગ બોલાય. પેન હેન, ટેન ડેન, મેન ડેન, ડેન હેન, પેન ટેન, પેન ડેન. તો તમે જોયું ફ્રેન્ડ્સ, આ બધા સ્પેલિંગોનો ઉચ્ચાર એક સરખો આવે છે. હવે આપણે આ રાઇમિંગ વર્ડ્સના પિક્ચર્સ જોઈએ જેથી તમને વધારે સમજ પડે. PEN પેન, HEN હેન, TEN ટેન, DEN ડેન, MEN મેન. રાઇમિંગ વર્ડ્સના ઉચ્ચાર જોયા હતા, ત્યારબાદ આપણે બધાએ રાઇમિંગ વર્ડ્સના પિક્ચર જોયા, જોયા કે નહીં? હા. તો તમને બધાને સોંગ સાંભળવાના ગમે છે? હા. બધાને બહુ ગમે? હા. તો એવી જ રીતે આપણે, હું તમને આ રાઇમિંગ જે વર્ડ્સ છે તેના પર એક રાઇમ સંભળાવું છું, તો તમે બધા સાંભળજો અને મારી સાથે તમારે એ રાઇમિંગ વર્ડ્સ ગાવાના પણ છે. તો તમે બધા ગાશો ને? હા. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આપણી રાઇમ. હા. ઓકે. PEN પેન, PEN પેન, HEN હેન, HEN હેન, TEN પેન, PEN હેન, પેન, PEN હેન, પેન, TEN પેન, TEN પેન, MEN મેન, MEN મેન, DEN ડેન, DEN ડેન, PEN મેન ડેન, PEN મેન ડેન, PEN પેન, PEN TEN ten, TEN ten, MEN man, MEN man, PEN ten man, PEN ten man, HEN hen, HEN hen, TEN ten, TEN ten, DEN den, DEN den, HEN ten den, HEN ten den. Students, તમને બધાને રાઇમ સાંભળવાની મજા આવી ગઈ ને? હા. તો આવી જ બધી રાઇમ્સો આપણે આપણા આવા વિડીયોમાં લઈશું જેથી કરીને તમને ભણવાની ખૂબ જ મજા આવે. ઓકે સ્ટુડન્ટ્સ, અગાઉ આપણે 80 વાળા રાઇમિંગ વર્ડ્સ જોયા હતા, હવે હમણાં આપણે EN વાળા રાઇમિંગ વર્ડ્સ જોયા. તો તમને કેટલાક રાઇમિંગ વર્ડ્સ યાદ રહ્યા છે તેનું આપણે રિવિઝન કરી લઈએ. તો શું તમારામાંથી મને કહેશો EN વાળો રાઇમિંગ વર્ડ્સ કોઈ એક વર્ડ્સ કો મને EN વાળો. ઓકે બોલો દિશા. પેન. ઓકે આપણે નોટ કરીએ, PEN પેન. તો EN વાળો રાઇમિંગ વર્ડ્સ તમે મને બીજા કોઈ કહેશો? બોલો. ટેન. ટેન. ઓકે TEN ટેન. હજી કોઈ કહેશો? બોલો. મેન. મેન, MEN મેન. તો આપણે સાથે વાંચીએ, પેન ટેન મેન, પેન ટેન મેન. વેરી ગુડ.
હવે તમારામાંથી મને એટી વાળો એક વર્ડ કહો. બોલો તમે. કેટ. કેટ. ઓકે. સી એ ટી કેટ. હવે આના જેવો જ રાઇમિંગ વર્ડ તમે મને કોઈ કહો. બોલો તમે. મેટ. મેટ. M A T mat. બીજો રાઇમિંગ વર્ડ રેટ. રેટ. ઓકે, તો આપણે રાઇમિંગ વર્ડ્સ બોલીએ. C A T cat, M A T mat અને R A T rat. બોલો. cat, mat, rat. ઓકે, હજી મને કોઈ E N વાળો એક વર્ડ્સ કહો, પછી એના આધારે આપણે રાઇમિંગ વર્ડ્સ લખીએ. વિચારો વિચારો વિચારો, તમને આવડે જ છે. વિચારો તો. હા હા હા. ઓકે બોલો. ડેન. ડેન. હવે ડી એન ડેન લખ્યું છે, એના આધારે બીજા રાઇમિંગ વર્ડ્સ મને કોણ કહેશે? બોલો. હેન. હેન. એચ ઈ એન હેન. હજી એક વર્ડ બોલો. બેન. 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 ઓકે, વેરી ગુડ. તો આપણે બોલીશું બેન હેન બેન. બેન હેન બેન. ઓકે ઓકે, હવે ફરી આપણે એટી વાળા રાઇમિંગ વર્ડ્સ જોઈએ. તો તમારામાંથી એટી વાળો એક વર્ડ મને કેવો કહો. ને. બોલો. બેટ. બેટ. ઓકે. બી એ ટી બેટ. હવે બી એ ટી બેટ લખ્યું તો એટ વાળા કન્ટિન્યુ રાઇમિંગ વર્ડ મને કહો. બોલો. હેટ. એચ એ ટી હેટ. હજી એક વર્ડ. અચ્છા બોલો. સેટ. સેટ. એસ એ ટી સેટ. તો આપણે બોલીશું, હું બોલું પછી તમે બોલો. બેટ હેટ સેટ. બેટ હેટ સેટ. તો સ્ટુડન્ટ્સ, તમને ખબર પડે છે કે રાઇમિંગ વર્ડ્સમાં આ રીતે એક સરખા શબ્દો નો ઉચ્ચાર થાય છે. જો તમે બધા પાછળ ઈએન ઈએન ઈએન, અહીંયા એટી એટી, બરાબર એ જ રીતે નીચે પણ તમે જોઈ શકો છો. આપણે ઈએન વાળા અને એટી વાળા રાઇમિંગ વર્ડ્સ જોયા. તો હવે તમને રાઇમિંગ વર્ડ્સમાં સમજ પડે છે ને કે વર્ડ્સના એક સરખા ઉચ્ચાર આવે છે. સમજ પડી? હા. ઓકે.